ગુજરાત નમસ્કાર બાળ મિત્રો કેમ છો બધા તમે આપણે આજે ધોરણ સાત નું બીજા ચેપ્ટર તરફ જવાનું છે બીજું ચેપ્ટર વ્યવસ્થિત રીતે ભણવાનું છે તમે ધોરણ સાતનું પહેલું પ્રકરણ વનસ્પતિમાં પોષણ બહુ સારી રીતે ભણી ચૂક્યા છો એનો અભ્યાસ તમે કરી ચૂક્યા છો તો હવે એનું આપણે થોડુંક પુનરાવર્તન કરીએ પછી આ પ્રકરણ તરફ આપણે જઈએ આપણે પેલી સ્લાઇડ નિહાળશું અને એના ઉપરથી જોવાનું છે કે વનસ્પતિમાં પોષણ છે કેવી રીતે થાય છે તો તમે જોવો છો પેલા ચેપ્ટરમાં તમે જોઈ કે વનસ્પતિ છે એ સ્વયં પોષી છે પોતાનો ખોરાક પોતાની રીતે બનાવે છે સૂર્યપ્રકાશ જોવું જો કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણીનું શોષણ કરે છે અને જમીન અને એ ત્રણેયનો ઉપયોગ કરી અને એના પર્ણની અંદર રહેલા પર્ણરંધ્રો દ્વારા એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને રંજક કણો છે જે હરિત કણો છે એની મદદથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને કાર્બોદિત સ્વરૂપે ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ છે એ મુક્ત કરે છે એટલે આ વનસ્પતિ છે પોતાનો ખોરાક પોતાની રીતે જ બનાવે છે એટલે એને કેવી કહેવાય છે તમે બોલો છો હા સ્વાવલંબી કહેવાય છે કેવી કહેવાય છે સ્વાવલંબી કહેવાય છે એટલે વનસ્પતિ છે એ સ્વાવલંબી છે હવે તમે પછી એના પછી પણ પેલા પ્રકરણની અંદર પ્રાણીઓ વિશે પણ ભણી ગયા છો કે જેને ખોરાક માટે બીજા ઉપર આધાર રાખવો પડતો હોય છે તો આવા પ્રાણીઓ કયા કયા પ્રકારના પ્રાણીઓ હતા એ આપણે એક પછી એક હું તમારી પાસેથી જવાબ લઈશ અને પછી હું મારી રીતે તમને જવાબ છે એ આપીશ કયા પ્રકારના પ્રાણીઓ હતા કે જેને ખોરાક માટે બીજા ઉપર આધાર રાખવો પડે છે તમે બોલો જ વાઘ પછી સિંહ મગર થોડુંક જોરથી જવાબ

એને તમે જોયા પણ હશે અથવા તો આપણે એના વિશે વાંચ્યું હશે અથવા તો સાંભળ્યું હશે એમાં તમે જુઓ છો તો બધા જ પ્રાણીઓ છે એ એકસરખા પ્રકારનો ખોરાક લેતા નથી અમુક પ્રાણીઓ છે એ ખોરાકમાં માત્ર વનસ્પતિ લે છે અમુક પ્રાણીઓ છે ખોરાકમાં માત્ર માંસ જ લે છે અને અમુક એવા પ્રાણીઓ છે કે જે ખોરાકમાં વનસ્પતિ પણ લે છે અને માંસ પણ લે છે એના આધારે આ પ્રાણીઓના ત્રણ પ્રકાર છે આ ત્રણ પ્રાણીઓ વિશે કે જો હરણ જેવા પ્રાણીઓ તમે નામ આપ્યા ક્યાં ક્યાં નામ આપ્યા હરણ નામ આપ્યું જીબ્રા આપ્યું હાથી ભેંસ બરાબર આ બધા નામ આપ્યા એ ક્યાં શે અંદર આવશે તૃણાહારી પ્રાણીઓમાં આવશે પછી વાઘ તમે નામ આપ્યું ચિત્તો આપ્યું દીપડો આપ્યું સિંહ આપ્યું એ બધા કયા પ્રાણીઓમાં આવશે માંસાહારીમાં આવશે પછી કૂતરા જેવા પ્રાણીઓ છે એમાં કૂતરો તમે નામ આપ્યું હશે બિલાડી એની અંદર જો આપણો પણ સમાવેશ એમાં થાય છે મિશ્રાહારી પ્રાણીઓમાં થાય છે ઉંદર છે બિલાડી છે એવા મિશ્રાહારી પ્રાણીઓ છે એના વિશેની સમસ્યા તમે મેળવી હવે તો આપણે ખોરાક માટે કોના ઉપર આધાર રાખવો પડ્યો છે બીજા વનસ્પતિ ઉપર અથવા તો અન્ય પ્રાણીઓ ઉપર આધાર રાખવો પડ્યો છે તો એના ઉપર આધાર રાખવો પડે છે એટલે આપણે જે છે આપણું જે પોષણ છે એ કયા પ્રકારનું કહી શકાશે બોલો છે ભાઈ શાકાહારી બરાબર એ સિવાય કોઈ પરાવલંબી હા એ સિવાય કોઈ કે છે બરાબર છે ભાઈ એક કીધું શાકાહારી કીધું ભાઈ પરાવલંબી કીધું આ સિવાય કોઈ છે પોષણ કે જો તમે શાકાહારી કીધું એ પરાવલંબી સાચું છે કીધું એ પણ સાચું છે અને ત્રણે ત્રણ પોષણ છે એ સાચું પણ ખરેખર આપણું જે એ બધાનું મિશ્રણ કરીને કહીએ તો આપણું પોષણ છે કયા પ્રકારનું આવશે મિશ્રાહારી પ્રકારનું પોષણ છે આવશે તો હવે આપણે જે ભેણા છે એના ઉપરથી તમારે થોડાક આપણે થોડાક પ્રશ્નો છે એના

કે બાળક છે એ નાનોથી મોટું થવા માટે વૃદ્ધિ માટે તેમજ જે જવાબ આપ્યો એના માટે બીજું બાળક છે જો કુપોષણથી પીડાતું એવું લાગે બરાબર એટલે આપણને રોગ ન થાય એના માટે થઈને આપણે વિવિધ પ્રકારનો ખોરાક છે લેવો જોઈએ અને ત્રીજું ભાઈએ જે સરસ જવાબ આપ્યો આપણા શરીરને શક્તિ માટે કામ કરવા માટે આપણે ભણવાનું કામ કરીએ છીએ એના માટે પણ ખોરાકની જરૂરિયાત છે ચિત્રની અંદર જે ભાઈ ખેતી કામ કરે છે તો એ ખેતી કામ કરવા માટે જે પ્રાણીનો ઉપયોગ કરે છે એને પણ ખોરાકની જરૂરિયાત છે અને જે ખેડૂત છે એને પણ કોની જરૂરિયાત હોય છે ખોરાકની જરૂરિયાત છે એ રહેતી હોય છે તમે જે પહેલાં પાઠની અંદર જોયું મેં થોડીક વિગતની વાત કરી એ વિગતનો આપણે હવે થોડાક પ્રશ્નો ઉપર એનો વિચાર છે એ કરશું તો એના પછીની સ્લાઇડની અંદર બહુ સરસ મજાનું છે

લીલા રંગની હોય છે શા માટે લીલા રંગની હોય છે હા એ સિવાય કોઈ કે છે વનસ્પતિ ભાઈએ કીધું એ બરાબર જ છે બીજો કોઈ જવાબ એમાં આપણે લેવાની જરૂર નથી કે વનસ્પતિના પર્ણોની અંદર હરિત દ્રવ્યો હરિત કણો નામના જે ઘટકો છે આપણે શરૂઆતમાં જ વાત કરી કે જે સૂર્યપ્રકાશનું શું કરી શકે છે શોષણ કરી અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે એટલે વનસ્પતિ સામાન્ય રીતે કેવા રંગની દેખાય છે લીલા રંગની દેખાતી હોય છે બરાબર હવે એના પછીના પ્રશ્ન તરફ જશો તો તમને વિચારવા જેવો છે પ્રાણીઓને પણ વનસ્પતિની જેમ જ પ્રકાશ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે તો તેઓ પોતાનો ખોરાક કેમ બનાવી શકતા નથી તમે બોલો છે બેન હા એ ફૂલ અને પાંદડા આપે છે બરાબર છે આપણે એને બનાવી શકતા નથી હજી એનાથી આગળ થોડા ખાલ થોડુંક તમે જે જવાબ આપ્યો છે કે એ કંઈક ઘટકો ધરાવે છે એવા દ્રવ્યો ધરાવે છે કે જેના કારણે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે છે આગલી જ મેં તમને વાત કરી અને તમે તમારામાંથી જ એ જવાબ આવેલો તો કોણ કહેશે વનસ્પતિ છે એ હરિદ્રવ્યો ધરાવે છે આપણા જે પ્રાણીઓના કોષો છે હરિદ્રવ્યો ધરાવતા નથી એટલે એના કારણોસર વનસ્પતિ સૂર્યપ્રકાશની મદદથી અને આજે જ અજૈવિક ઘટકો છે એનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક ખોરાક છે પોતાની રીતે બનાવી બનાવી શકે આપણે આપણે એ શકતા નથી એટલે માટે બીજા ઉપર આધાર રાખવો પડતો હોય છે હવે એના પછીનો એક પ્રશ્ન છે બહુ સરસ મજાનો છે જો આપણે વનસ્પતિની જેમ ખોરાક બનાવી શકતા હોત તો શું થાય બોલો વિચારવા જેવું છે કે નહીં શું થાય તમે બોલો છો રાખો હા બરાબર છે આપણે બીજા ઉપર ખોરાક માટે આધાર રાખવો પડે નહીં બરાબર આ સિવાય કોઈ કે છે